ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું તો ચિમનભાઈ પટેલ આ મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન નવનિર્માણ આંદોલન થયું હતું નવનિર્માણ આંદોલન નામ આપનાર કોણ હતા પુરુષોત્તમ દાસ માળવણકર એ પણ યાદ રાખજો ફ્રેન્ચ ઓપન બે હજાર સોળ ટેનિસની વુમેન્સ સિંગલ્સમાં કોણ વિજેતા થયું હતું તો તમે જોઈ રહ્યા છો આ ઓલ્ડ પ્રશ્નપત્ર છે એટલે પ્રશ્નપત્રમાં પ્રશ્ન થોડોક જૂનો હશે ઈ સી એસનું પૂરું નામ જણાવો ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ આ ઈસીએસનું પૂરું નામ છે નીતિ શતકની રચના કોણે કરી હતી ભૃતુહરીએ શતકની રચના કરી હતી ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર અઢાર વર્ષે કુંભ મેળો ભરાય છે ભાળભૂત ખાતે દર અઢાર વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે જે ભરૂચ જિલ્લા ખાતે સ્થિત છે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ગુજરાતી સાહિત્યકારો કયા કયા છે Okay. Hey. તો રાજેન્દ્ર શાહ એમને પણ એમની ધ્વનિ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળી ગયો ઉમાશંકર જોશી એને નિષેથ માટે પન્નાલાલ પટેલ એમને પણ માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળી ગયો અને હજી આમાં એક કવિ સાહિત્યકાર ઘટે છે એ કોણ છે કમેન્ટ સેક્શનમાં જણાવો ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું તો ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન વડોદરા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું આદિવાસીઓના વિકાસ માટે કોણ દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમ શાળા સ્થાપી હતી જુગતરામ દવે દ્વારા દક્ષિણ ગુજરાતમાં વેડછી મુકામે આશ્રમ શાળાની સ્થાપના કરી હતી ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ઇન્દુમતી બહેન શેઠ એ ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી હતા માનવ ચિકિત્સા સંબંધી આર એન એના કોણ હતા તો વોટસન આર એન એ ના શોધક છે ત્યારબાદ ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે આઠ રાજ્યોમાંથી પસાર થાય છે ત્યારબાદ કયો મુઘલ રાજા ગુજરાતને હિન્દુનું હિન્દનું આભૂષણ માનતો હતો ઔરંગઝેબ એ હિન્દને ભાઈ આભૂષણ માનતો હતો કોને ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો બાવીસ ઓક્ટોબર બે હજાર પંદરના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાયાંશ કોના હસ્તકે કરવામાં આવ્યો હતો તે એ વખતે આપણા ગુજરાતના ભાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બન્યા હતા બરાબર એટલે એના દ્વારા આંધ્રપ્રદેશની રાજધાની ની અમરાવતીનો શિલાયાસ કરાવવામાં આવ્યો હતો ગુજરાતની કઈ નદીને મેકલ્ય કન્યા તરીકે ઓળખવામાં આવે છે નર્મદા નદીને મેકલ્ય કન્યાના નામથી ઓળખવામાં આવે છે ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે દાહોદ જિલ્લાની સરહદ એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ બંને જિલ્લાઓ સાથે જોડાયેલી છે ભારતીય રિઝર્વ બેંકનું વડુમથક મથક ક્યાં આવેલું છે મુંબઈ મુકામે આરબીઆઈનું મુખ્ય મથક આવેલું છે પોલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે પોલિકટ સરોવર આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે કયા રાજાના સમયમાં મહમુદ ગઝનવીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું તો ભીમદેવ પહેલાના સમયમાં મહમદ ગઝનવીએ ભાવ જે આપણી વાત કરીએ મુજબ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા માપવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય તો ગેલ્વેનોમીટર આ સાધનનો યુઝ શેના માટે થાય વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા માપવા માટે ગેલ્વેનોમીટરનો યુઝ થાય છે ત્રણ ફેબ્રુઆરીના રોજ કોણે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા હતા તો એ વખતનો જવાબ આર સુભાષ રેડી છે બાકી અત્યારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે કમેન્ટ સેક્શનમાં જણાવો ભાઈ ભારતના કયા રાજ્યને ભૂતાન દેશની સરહદ સ્પર્શતી નથી તો મિઝોરમને ભૂતાનની સરહદ સ્પર્શતી નથી અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં માપાય છે તો પ્રકાશ વર્ષ આ અંતર માપવાનો એક એકમ છે જેમાં અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર માપવા માટે આ પ્રકાશ વર્ષનો યુઝ થાય છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું ક્યુ નૃત્ય ખૂબ જ જાણીતું છે તો મેરાયો નૃત્ય ખૂબ જ જાણીતું છે અભય ઘાટ કયા મહાપુરુષની સમાધિ છે મોરારજી દેસાઈની સમાધિ સ્થાન છે આ અભય ઘાટ પ્લેઈંગ માઇટ માય વે પ્લેઇંગ પ્લેઈંગ માય વે એ કોની આત્મકથા છે સચિન તેંદુલકરભાઈ એમના દ્વારા લખવામાં આવેલી એમની આત્મકથા પ્લેઈંગ ઇટ માય વે ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા તો ડૉક્ટર એસ રાધાકૃષ્ણ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને સૌપ્રથમ ભારત રત્ન મળ્યો હતો આમ તો ત્રણ વ્યક્તિઓને ભારત રત્ન એ વખતે એનાયત કરવામાં આવ્યો હતો ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે તો એકસો પાંચ મુજબ વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે નીચેનામાંથી માંથી જોડકું સાચું છે આવો પ્રશ્ન છે ભદ્રનો કિલ્લો અહેમદ શાહ દ્વારા બંધાવવામાં આવેલો છે રુદ્રમહાલય મૂળરાજ સોલંકી દ્વારા બંધાવવામાં આવેલું છે કુંભારિયાના દેરા વિમલ મંત્રી દ્વારા બંધાવવામાં આવેલા છે ડભોઈનો કિલ્લો કોણે બંધાવેલો છે ને ક્યાં આવેલો છે ભાઈ કામ મેન્ટ સેક્શનમાં જણાવો મને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ તારીખે જૂની પાંચસોની અને હજારની ચરણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી આઠમી નવેમ્બર બે હજાર સોળના રોજ પાછી ખેંચવાની જાહેરાત કરી દીધી હતી બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં બારડોલી સત્યાગ્રહ થયો હતો સરફરો શિક્કી તમન્ના અબ હમારે દિલમહે દેશના દાજની દેશ દાજની આ ભાવના કોણે વ્યક્ત કરી હતી બિસ્મેલ દ્વારા આ પંક્તિ ઉચ્ચારાયેલી છે સરપોશ સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખના એ બાકી જોર કેતના બાજુ એ કાતિલમાં હૈ આ પંક્તિ કોના દ્વારા ઉચ્ચારાયેલી છે બિસ્મેલ દ્વારા ઉચ્ચારાયેલી છે ભારત સરકારના વિદેશ મંત્રી કોણ છે તો તાજેતરમાં કોણ છે ભાઈ કમેન્ટ સેક્શનમાં જણાવો આ જૂના પ્રશ્નપત્રો છે એટલે જૂના જવાબો તમને જોવા મળી શકે છે ગુજરાતી ભાષાની સૌ પ્રથમ આત્મકથા કઈ છે મારી હકીકત જે નર્મદ દ્વારા લખવામાં આવેલી ગુજરાતી ભાષાની સૌ પ્રથમ આત્મકથા છે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવું આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી પ્રેમાનંદ દ્વારા લેવામાં આવેલી આ પ્રતિજ્ઞા છે નીચેનામાંથી કયા શબ્દો સમાનાર્થી અર્થો ધરાવે છે તો પરિશ્રમ પુરુષાર્થ મહેનત આ બધા કેવા અર્થ છે એક સમાન છે ભાઈ યાદ રાખજો સાંઢ નાથિયો પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે જન્મટીપ જન્મટીપ આ સાંઢ નાથિયો પ્રકરણ છે એ જન્મટીપ નવલકથામાંથી લેવામાં આવેલું છે ઉમરે ઊભી સાંભળું રે બોલ વાલમના બોલ વાલમના આ જાણીતું ગીત કોણે લખ્યું છે મણિલાલ દેસાઈ દ્વારા ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના બોલ વાલમના આ ગીત લખાયેલું છે સાંભળ્યું પણ હશે તમે લોકોએ કવિ અખાએ ક્યાં મુગલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું તો જહાંગીરની ટંકશાળામાં નર્મદે કામ કર્યું હતું ભાઈ સોરી પ્રેમાનંદેભાઈ સોરી અખાય અખાયે કામ કર્યું હતું ભાઈ ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા તો દાદા રાવ દુદાજીએ ઉછેર્યા હતા પ્રશસ્તિનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો તો નિંદા સાચી જોડણી લખો નિવૃત્તિ ભૂમિકા ત્યારબાદ વિચિત્ર આ બધી જોડણીઓ યાદ રાખજો જુમો ભીસતી વાર્તામાં પાડાનું નામ શું હતું વેણુ આ પાડાનું નામ હતું બાળકો માતા પિતાને પ્રશ્નો પૂછતા નથી કર્મણી વાક્ય લખો બાળકો વડે માતા પિતાને પ્રશ્નો પૂછાતા નથી આ શું છે સ્વચ્છ શબ્દની સાચી સંધિ જણાવો સુવત્તા અચ્છ એટલે સ્વચ્છ થાય ભાઈ આ યાદ રાખજો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ કોની પંક્તિ છે ભાઈ કવિ અર્ધેશર ખબરદાર ની પંક્તિ છે આવતું વાદળ દેખી મુખથી ના કશું કહ્યું વિભક્તિ પ્રકાર જણાવો કરણ વિભક્તિ છે મુક્તિથી શબ્દ લાગ્યો એટલા માટે બરાબર કરણ વિભક્તિ છે ગાંધીજીએ સવાય ગુજરાતી કોને કહ્યા છે કાકા કાલેલકરને ગાંધીજીએ સવાય ગુજરાતી કહ્યા છે જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી આ પંક્તિનો અલંકાર ઓળખાવો ઉત્પ્રેક્ષા જાણે રખે શકે દિશે આ શેમાં આવે આવે ભમો ભરતખંડમાં ઓળખાવો પૃથ્વી છંદ છે જે અગેય છે ન શકાય નીચેનામાંથી બે કવિઓ સુધારક યુગના છે નર્મદ અને દલપતરામ આ સુધારક યુગના કવિઓ છે રસ્તો કરી જવાના ગઝલના રચયિતા કોણ છે તો અમૃત ઘાયલ એ રસ્તો કરી જવાના ગઝલના રચયિતા છે નાક લીટી તાણવી રૂઢિપ્રયોગનો અર્થ આપો અત્યંત દિનપણે શરણે જવું એટલે એટલે નાક લીટી તાણવી કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલી તે હાલમાં ક્યાં નામે ઓળખાય છે તો એ હાલમાં ગુજરાત વિદ્યાસભાના નામથી ઓળખાય છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ હતું શ્યામળ વીરેશ્વર ભટ્ટ એ સૌથી વધારે પ્રસિદ્ધ લોકપ્રિય કાળ હતા મહાદેવભાઈ પાત્ર પચાસ વર્ષ જીવ્યા મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા તો આ માત્ર શબ્દ રેખાંકિત છે એને શું કહેવાય તો નિપાત છે સરદાર પટેલ લોખંડી પુરુષ હતા તો લોખંડી એ શું બતાવે છે ગુણવાચક વિશેષણ છે ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાના સર્જક કોણ છે મનુભાઈ પંચોળી ઝેર તો પીધા છે જાણી જાણી આ નવલકથાના સર્જક છે મનુભાઈ પંચોળી તો એમનું ઉપનામ છે દર્શક ઉમાશંકર જોશી વાસુકી એમનું ઉપનામ છે દિનકર વાદ્ય મીનાપિયા છે એમનું શું કહેવાય ઉપનામ છે ત્યારબાદ કુંદનિકા કાપડિયા તો સ્નેહદાન એ એમનું ઉપનામ છે કુંદનિકા કાપડિયાનું રઘુવીર ચૌધરીની ડીમ લાઈટ રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે તો આ ડીમ લાઇટ રઘુવીર ચૌધરી દ્વારા રચિત છે એ યાદ રાખવાનું અને ડીમ લાઇટ શું છે તો એકાંકી છે સમીધ એ શબ્દનો અર્થ શું છે યજ્ઞમાં હમવાના લાકડા એટલે સમીધ નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી તો તત્પુરુષ દેશ પ્રેમ સ્નેહાધીન બના વનવાસ આ બધા કેવા છે તત્પુરુષ છે જ્યારે વખતે કન્યાએ પહેરવાનું જે વસ્ત્ર છે એને શું કહેવાય તો પાનેતર કહેવાય મંદાકાંતા છંદનું બંધારણ મભન તથા ગાગા છે સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય છપ્પા કહેવાય ઘડીક સંઘ કાળની કેડી એ ઘડીક સંઘભાય તો આ કાવ્યના સર્જક કોણ છે નિરંજન ભગતજી છે એક જ દે ચિનગારી મહાનલ એક જ એક જ દે ચિનગારી આ કાવ્યના કવિ કોણ છે હરિહર ભટ્ટ છે પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી આ અર્થ ધરાવતી કહેવત કઈ છે આશા અમર છે યાદ રાખજો આ બધાએ બધાય પ્રશ્નોને